જામીકોની ચૂંટણી માટે ગઈકાલે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા પછી ભાજપમાં અસંતોષની આગ ફાટી નીકળી છે। પૂર્વ ડેપ્યુટી મેયર તથા આહિર અગ્રણી કરશનભાઈ કરમૂર ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી ગઈકાલે રાત્રે અને છેલ્લા 25 વર્ષથી હું કોર્પોરેટર હતો, બે વખત ડેપ્યુટી મેયર, બે વખત ચેરમેન હતો, બે વખત નેતા હતો અને પાર્ટીમાં મેં નિષ્ઠા અને પ્રમાણિકતાથી ખૂબ જ કામ કર્યું છે। કોર્પોરેશનની અંદર કોઈ દિવસ મારું વ્યક્તિગત હિત ના હોય કે અમે જેના કારણે કોઈ પ્રજાને કે કોર્પોરેશનને નુકસાન થાય, હંમેશા પ્રજાલક્ષી અમે કામ કર્યા છે। સતત 5 ટર્મથી ચૂંટાતો હતો પણ જ્યારે બળવાખોરોમાં હસમુખભાઈ જેઠવા એક વખત બળવો કર્યો તો એમના છોકરાને ટિકિટ આપી, એ જ રીતે જ્યારે ભાઈ જસરાજભાઈ પરમારે બળવો કર્યો તો એમના દીકરાને ટિકિટ આપી, મને પણ પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમારા કોઈ પરિવારમાંથી નામ આપો તો મેં મારા ભાઈના છોકરાનું નામ આપ્યું હતું, એને ટિકિટ ના આપી। તો આવા બળવાખોર લોકોને ટિકિટ આપે અને અમારા જેવા પ્રમાણિકતાથી 25 વર્ષથી આ સતત પાર્ટીમાં કામ કરતા હોય એવાને ટિકિટ ના આપે અને અમારા પરિવારનું અપમાન કર્યું છે, એ સ્વાભાવિક છે। એટલે મેં એવો નિર્ણય કર્યો કે આ પાર્ટી આપણે છોડી દેવી જોઈએ। એટલા વર્ષથી આમાં કામ કરતા હોય છતાંય આપણી આ રીતે અન્યાય કરી અને હું આ સમાજનો પણ પ્રમુખ છું જામનગરનો, તો આ રીતે અન્યાય થવાના કારણે મેં ગઈકાલે રાજીનામું આપ્યું। અખિલભાઈ લોખિક અને અજીતભાઈ લોખિક અને સેવજીભાઈ ડાંગરના મારી સાથે વાત થઈ આ મુજબ કે તમે આપ આદમીમાં જોડાઓ અને સ્થાનિક પ્રમુખ રમેશભાઈ કટારમળ આમ લોકોના પ્રયાસ હતા અને મને પણ એવું લાગ્યું કે આજે આમ આદમી પાર્ટી ખાલી દિલ્હીમાં છે પણ હંમેશા નાનેથી શરૂઆત થતી હોય તો આ શહેરમાં આમ આદમી પાર્ટીની હવે શરૂઆત થઈ ગઈ છે। પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારિયા તથા આશીષભાઈ કંટારિયાએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। આજે બપોરે ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના હતા પરંતુ હોબાળા અને આંતરિક વિરોધને કારણે વિજય મુહૂર્તના સમયમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભરી શક્યા ન હતા। પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના નિયમોને કારણે પક્ષના અનેક સિનિયર તથા મતદારો પર પકડ ધરાવતા નેતાઓના પત્તા કપાઈ જતા પક્ષમાં ઉકળતા ચરું જેવી સ્થિતિ છે। પૂર્વ મેયર રાજુભાઈ શેઠને પણ ટિકિટ ન મળતા રાજુભાઈ સાથે તેમના સમર્થકો તથા વોર્ડના રહેવાસીઓએ ભાજપ કાર્યાલય પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો તથા ટિકિટ ફાળવણીમાં ફેરફાર કરવાની માંગ સાથે માંગ નહીં સ્વીકારવામાં આવે તો વિદ્રોહી અંદાજમાં વિપરીત પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી હતી। બીજી તરફ વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ લીમડા લાઈન વિસ્તારમાં કોઈ સ્થાનિક આગેવાનને ઉમેદવાર બનાવવા અંગે સ્થાનિક આગેવાનો દ્વારા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરવામાં આવી છે। આમ 64 ઉમેદવારોની યાદી જાહેર થયા પછી જામનગર ભાજપમાં ભારે ઉથલપાથલ થતાં જાહેર થયેલી યાદી અંતિમ યાદી નહીં રહે તેવી ચર્ચા છે। નેતાઓ અને કાર્યકર્તાઓના દબાણને કારણે ભાજપે ટિકિટ ફાળવણીમાં ફેરફાર કરવો પડે તેવા સંજોગો ઉત્પન્ન થયા છે। બીજી તરફ ભાજપમાં રાજીનામાઓનો સિલસિલો પણ શરૂ થઈ જતાં પક્ષ પલટાની મોસમ પણ ખીલી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભાજપના વિદ્રોહી નેતાઓને સ્થાન મળે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। પરિણામે અમુક વોર્ડમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરને બદલે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાય તેવી શક્યતા છે। સરકારના આદેશ મુજબ અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના ઘણા શહેરો તથા દેશના અન્ય પ્રદેશોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું ઘણા સમયથી વેચાણ થઈ રહ્યું છે। જામનગરના પેટ્રોલ પંપ ધારકોને પણ જાન્યુઆરી મહિનાથી ઓઇલ કંપનીઓ 10% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સપ્લાય કરી રહી છે। ઇથેનોલ પેટ્રોલના ઉપયોગ વખતે વાહનના ફ્યુલ ટેન્કમાં પાણી કે ભેજ ન હોય તેની તકેદારી રાખવાની રહેશે, નહીંતર વાહન ડચકા ખાઈ શકે છે અથવા બંધ પણ થઈ શકે છે। જામનગર પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। હમણાં જામનગરમાં ભેળસેળવાળું પેટ્રોલ વેચવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી, પરંતુ ઇથેનોલવાળું પેટ્રોલ મળતું હોવાથી ફ્યુલ ટેન્કમાં ભેજ કે પાણી હોય તો ઇથેનોલ પાણીની જેમ પેટ્રોલમાં અલગ તરી આવે છે, જેને કારણે પેટ્રોલમાં ભેળસેળ હોવાની આશંકા જાગે છે તેવો ખુલાસો ડીલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે। પત્રકાર પરિષદમાં એસોસિએશનના પ્રમુખ ધીમંતભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ વિપુલભાઈ કોટક વગેરે હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદમાં ઇથેનોલયુક્ત પેટ્રોલનો પાણી સાથે સંપર્ક થતાં કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે તેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। ઘેલાણી, ગુજરાત ફેડરેશનના જનરલ સેક્રેટરી અને જામનગર પેટ્રોલ પંપ
એસોસિએશનના પ્રમુખ આજની મિટિંગ સ્પેશિયલી ઇથનોલ 10% જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સર્ક્યુલર મુજબ છૂટ આપી છે પેટ્રોલમાં બ્લેન્ડ કરવાની, એના માટેની હતી કે ખાસ કરીને આ વસ્તુ ઓલ ઓવર ઇન્ડિયામાં 10% છૂટ આપેલી છે. શરૂઆત 5% થઈ હતી, 2013 5% હતા અને 2018 10% છૂટ આપવામાં આવી. અમદાવાદ બરોડા સુરતમાં આ વસ્તુ 1.5 વર્ષ પહેલા બની ગઈ છે અને ત્યાં 10% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ આવવા માંડ્યું છે. આપણે ત્યાં January 3, 2021 એસાર અને રિલાયન્સની જે મેન્યુફેક્ચર પ્લાન્ટ છે તેમાંથી 10% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ આવવાનું શરૂ થયું, જેને કારણે અમુક કસ્ટમર્સને તકલીફ પડે છે કે આમાં પાણી આવે. એકચ્યુઅલી પાણી નથી, ઇથેનોલ એ પણ એક જાતનું બળતણ છે કે જે ફ્યુઅલ તરીકે ઉપયોગ થાય વર્લ્ડ વાઇડ. આપણે ત્યાં હમણાં ઉપયોગ થાય છે, પણ પેટ્રોલની સાથે જ્યાં સુધી મિક્સ કરેલું એટલે કે બ્લેન્ડેડ કરેલું હોય છે ત્યાં સુધી એ બળતણ તરીકે જ ઉપયોગ થાય. પણ જો ઇથેનોલ વાળું પેટ્રોલમાં પાણીનો ભાગ ટાંકીમાં હોય અને એ જો અડી જાય તો એ છૂટું પાડી દે છે, જેને કારણે પેટ્રોલ ઉપર રહી જાય છે, ઇથેનોલ નીચે બેસી જાય છે, જેને કારણે કસ્ટમર્સને એમ લાગે છે કે આમાં પાણી છે. પછી પાણી નથી, એ પણ ફ્યુઅલ જ છે, પછી એકલું બળી નથી શકતું, પેટ્રોલની સાથે હોય તો એ ઉપયોગમાં આવે છે, જેવું છૂટું પડી જાય એટલે તકલીફ કરાવે છે. આના માટે મારે ખાસ એટલી જ બધાને વિનંતી કે તમારી ટાંકી 2-wheeler કે 4-wheeler અમુક સમયે સાફ કરાવી લેવી જેથી અંદર ભેજ ન રહે. ભેજ હોય તો પણ આ છૂટું પડી જાય છે, જેથી ભેજ ન રહે અને રોજે રોજ ધોવાની પ્રેક્ટિસ હોય તો અઠવાડિયે કરી નાખો, 15 દિવસે કરી નાખો, અથવા ધુઓ તો પેટ્રોલની ટાંકી ઉપર પાણી ન જાય એવી સૂચના ખાસ આપવી કે જેથી કરીને ટાંકીમાં પાણી ન જાય. આ સિવાય મારું મંતવ્ય એટલું જ છે કે કસ્ટમરને તકલીફ ન પડવી જોઈએ અને કસ્ટમરને ખ્યાલ આવવો જોઈએ કે આમાં પેટ્રોલ પંપ કે ઓઇલ કંપની કોઈનો દોષ નથી, આ પેટ્રોલ જ બ્લેન્ડેડ પેટ્રોલ છે ઇથેનોલ વાળું, એમાં કોઈ પાણી નથી. આ ઇથેનોલ એ એક જાતનું ફ્યુઅલ જ છે કે જે સારી રીતે વાપરી શકાય અને દેશની ઇકોનોમીમાં ફાયદો થાય. જે ઇથેનોલ બને છે એ આપણા શેરડીના ઉત્પાદન કરે છે એ લોકોનું જ છે, એટલે એ બધું ઇન્ડિયામાં દેશમાં બચે છે, જેના માટે આ ગવર્મેન્ટે કાયદો લાવ્યો. આમાં કોઈ પેટ્રોલમાં પાણી નથી, પેટ્રોલમાં ઇથેનોલ છે. પેટ્રોલ પંપ વાળાએ કોઈ આમાં કઈ કર્યું નથી, પેટ્રોલ પંપ ને જે સપ્લાય કંપનીમાંથી આવે 10% ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના હુકમથી એ જ સપ્લાય કરે છે. થેન્ક યુ.